નમસ્કાર દોસ્તો, આજે આપણે તારીખ 3/1/2021 ના રોજ પીએની એક્ઝામ લેવાઈ હતી એ પ્રશ્નપત્રના ગણિત અને રીઝનિંગના જેટલા પણ પ્રશ્નો છે દરેકનું સોલ્યુશન મેળવીશું. આગળ આપણે બે પાર્ટ અપલોડ કરેલા છે, એની અંદર જો તમે ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. મારી પાસે જે પેપર સિરીઝ છે એ પેપર સિરીઝ છે બી પેપર સિરીઝ છે. જો તમારી પાસે કોઈ અન્ય સિરીઝનું પેપર હશે તો પ્રશ્નો આડા અવળા હોઈ શકે છે. તો પ્રશ્ન નંબર 111 જોઈએ આપણે. 111 નંબરના પ્રશ્નની અંદર 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણ વર્ગ પૂર્ણાંક હોય, તો 800 અને 1000 વચ્ચે કેટલા પૂર્ણાંકો રહેલા હશે કે જે પૂર્ણ વર્ગ હોય, તો એવી સંખ્યા આપણે શું થશે. આપણને ખ્યાલ છે કે 30 નો વર્ગ કેટલો થશે, 900. અને તો આપણે 800 કરતા થોડો ઉપર હોય, 801 હોય તો પણ ચાલે. તો આપણે 29 નો વર્ગ ચેક કરીએ તો 981 નો 1 વધી 8, 9 દુ 18, 9 દુ 18, 18 ને 18 36, 44 નો 4 વધી 4, 2 દુ 4, 4 ને 4 8, 841. તો 841 આપણે ચાલે, તો 841 કોનો વર્ગ હતો, 29 નો વર્ગ 841, એ આપણો 800 કરતા વધારે, 800 ને 1000 ની વચ્ચે આવે તો આ એક સંખ્યા થઈ આપણી. એવી બીજી સંખ્યા 30, 30 નો વર્ગ કેટલો થશે, 900, તો બે સંખ્યા. 31 નો વર્ગ કરીએ આપણે તો 31 × 31, 1 × 1, 3 × 3 = 6 અને 3 × 3 = 961, તો 31 નો વર્ગ પણ ચાલે કેટલો થશે, 961, તો 3 સંખ્યા. હવે આપણે 32 નો વર્ગ કરીએ તો 32 નો વર્ગ 32 × 32 કરો તો 2 દુ 4, 3 દુ 6 × 6, 12 નો વર્ગ વધી 1, 3 × 3 = 9, 1 = 10, 1024. તો 1024 1000 કરતા વધી ગયા, તો હવે 32 નો વર્ગ લખાશે નહીં. આ 3 સંખ્યા છે કે જેમનો વર્ગ 800 અને 1000 ની વચ્ચે આવેલો છે, તો હવે સંખ્યા કેટલી આવશે, 3. ઓપ્શન આપણને આપેલો છે એ. 111 નંબરનો જવાબ આપણો આવશે એ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 112. 14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે, 14 લોકો છે અને વર્તુળાકાર ટેબલ છે એની ફરતે બેઠા છે. તો આપણે 14 શીટ હું પહેલા જોઈ નાખું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, અને આ 14 સીટો છે. આ સીટને હું કહી દઉં 1 નંબર. 14 સીટો છે, એમાં 14 લોકો છે, 14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે, તો બે ચોક્કસ વ્યક્તિઓ જોડે જ બેસે તેની સંભાવના કેટલી, કે 14 માંથી ટોટલ વ્યક્તિ 14 છે, એમાંથી બે વ્યક્તિ પહેલો અને બીજો આ બંને જોડે જોડે બેસે, તો જો જોડે જોડે બેસી જાય તો બાકી હવે કેટલી સીટો વધી, 12 સીટ વધી. એ 12 સીટ, તો આ સીટની અંદર હવે 12 વ્યક્તિ બાકી વધે, એ 12 રીતે બેસી શકે. તમે પહેલા વ્યક્તિને બેસાડો અથવા બીજાને, બે જણ તો ફિક્સ થઈ ગયા, તો ત્રીજાને, ચોથાને અથવા 14મા વ્યક્તિને બેસાડે, તો 12 રીતે આ ખાનો આપણે ભરી શકાય સીટને. એ જ રીતે આ ખાનું હવે 3 જણ સીટમાં બેસી ગયા, હવે 11 વધ્યા, તો 11માંથી આ સીટને આપણે 11 રીતે ભરી શકાય. એ જ રીતે આગળની સીટને 10 રીતે, એ જ રીતે આગળની સીટ છેલ્લી આવશે એને આપણે 1 રીતે ભરી શકાશે. તો આ સીટની ગોઠવણી આપણે આટલી બધી રીતે કરી શકાય. હવે બીજું કે આ બે સીટ, આ જે બે વ્યક્તિને આપણે અહીંયા બેસાડ્યા એના બદલે આપણે આ બંને સીટમાં બેસાડી, આ પહેલી ને બીજી સીટમાં બેસાડ્યા એની જગ્યાએ બીજી ત્રીજી સીટમાં બેસાડીએ, તો ગોઠવણી બધાને બદલાઈ જાય. તો એવી કેટલી રીતે ગોઠવણી થઈ શકે, તો કે આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. 14 રીતે આવી રીતે આપણે આ બંનેનું જોડકાની ગોઠવણી 14 રીતે કરી શકીએ. તો આ 14 રીતે આ ગોઠવણી થશે અને આ તો ગોઠવણી ખરી છે. તો કુલ આપણી કેટલી રીતે ગોઠવણી સંભાવના થઈ શકે, આટલી બધી રીતે સંભવિત થઈ શકે. અને જે આ રીતે કીધું આપણને શરત આપી છે એ રીતે, અને જો આપણી શરતનું પાલન ના કરીએ કોઈ પણ રીતે જો ગોઠવણી કરીએ, તો આ 1 નંબરનું ખાનું એને આપણે 14 રીતે ભરી શકાય. કેટલી રીતે, 14 રીતે. 14 વ્યક્તિ છે તો 14 માંથી કોઈ પણ એક વ્યક્તિ બેસી શકે, 14 રીતે એ સીટ આપણે ભરી શકીએ. એના પછીની સીટ આવશે, તો હવે એક સીટ તો બેસી ગયો વ્યક્તિ, તો 13 જણ હશે, તો એ 13 રીતે ભરી શકાશે. એ જ રીતે આગળનું ખાનું 12, અને છેલ્લે છેલ્લું જે વ્યક્તિ હશે એ સીટ આપણે 1 રીતે ભરી શકાશે. તો ઉપર નીચે 12 થી લઈને 1 તો 1 જ જેવા, એ બધા શું થશે, કેન્સલ. 14 કેન્સલ, ઉપર કઈ ને વધી 1 અને નીચે 13, તો આપણો જવાબ આવશે 1/13. એની સંભાવના કેટલી આવશે, 1/13. ઓપ્શન આપણને આપેલો છે એ, 112 ની અંદર ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 113. એક ટ્રેન
400 મીટર લાંબુ બોગદું પસાર કરવા 1.5 મિનિટનો સમય લે છે. 400 મીટર લાંબી ટ્રેન છે, સોરી 400 મીટર લાંબુ બોગદું છે, 400 મીટર લાંબુ બોગદું એટલે કે નાળું છે, અને એમાંથી ટ્રેનને પસાર થવા માટે સમય ટી બરાબર 1.5 મિનિટ 1/2 મિનિટ લાગે છે. ટ્રેનની લંબાઈ 100 મીટર એટલે ટ્રેન હશે. આ ટ્રેનની લંબાઈ કેટલી કીધી આપણે? 100 મીટર. ટ્રેનની લંબાઈ 100 મીટર પર તો ટ્રેનની ઝડપ કેટલી હશે? ઝડપનું આપણી પાસે સૂત્ર હતું, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. બસ ઝડપ શોધી નાખો, અંતર કેટલું કાપવાનું આપણે? તો ટ્રેનને જો આટલું 400 મીટરનું લાંબુ નાળું પસાર કરવું હોય અને 100 મીટર લાંબી ટ્રેન છે, આ 100 મીટર લાંબી ટ્રેન, તો પહેલા તો ટ્રેન આટલે એન્ટર થશે એટલે ટ્રેન આટલે પહોંચશે આ રીતે. તો ટ્રેને કેટલું અંતર કાપ્યું? 400 મીટર કાપી દીધું. ટ્રેને 400 મીટર તો અંતર કાપ્યું, પણ હજી એ કેટલું? 100 મીટર તો અહીંની લંબાઈ કાપવાનું, ત્યારે બોગદાની બહાર નીકળશે એટલે પ્લસ 100 મીટર બીજું અંતર કાપવું પડશે, એટલે ટોટલ 500 મીટર અંતર કાપે ત્યારે ટ્રેન બોગદાની બહાર નીકળે. એટલે કે ટોટલ અંતર કેટલું કાપશે? 500 મીટર. સમય કેટલો લાગે? 1/2 મિનિટ. 1/2 મિનિટ એટલે 1/2, તો 2 ઉપર જશે એટલે કેટલા થશે? 1000 મિનિટ. 1000 અને આપણો એકમ છે ઝડપની અંદર, તો આપણે જે લંબાઈ લીધી હતી મીટરમાં લીધી હતી અને સમય લીધો હતો મિનિટમાં, તો મીટર પ્રતિ મિનિટ. ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શનની અંદર કિલોમીટર પ્રતિ કલાકમાં ઓપ્શન આપેલા, તો આને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું પડશે. તો મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગવા પડશે, અને મિનિટ નીચે તો 1 મિનિટ, 1 મિનિટને આપણે કલાકમાં ફેરવવાશે તો 60 વડે ભાગવા પડશે. 60 વડે ભાગવું તો છેદમાં છેદ ઉપર ગુણાકારમાં જશે, 1000 કેન્સલ થઈ ગયા, બાકી વધે 60, તો 60 આપણો શું થશે? મીટર પ્રતિ કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની હશે. ઓપ્શન આપણને આપેલો છે સી 113 નંબર. પ્રશ્ન નંબર 114 થી અને 118 સુધી એક આપણને માહિતી આપી દીધેલી છે અને એની અંદરથી આપણે ચાર પ્રશ્નો પૂછેલા છે. તો જોઈએ, એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થી છે. પહેલા આપણે માહિતી એકઠી કરી નાખીએ કે કુલ વિદ્યાર્થી એ આપણને આપેલા છે 1200 વિદ્યાર્થી છે કુલ, જેમાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગ છે. ધોરણ 6 થી 10 ના 5 વર્ગ, તો ધોરણ 6, 7, 8, 9 અને 10 આ 5 વર્ગ આપણે લઈ લઈએ. એની અંદર છોકરા છે અને બીજી છોકરીઓ પણ છે. હવે કેટલા છોકરા કેટલી છોકરીઓ એ આપણે માહિતી અંદરથી જોઈ જઈને લખશું, અને કુલ વિદ્યાર્થી કેટલા આપણે, કુલ વિદ્યાર્થી કેટલા. આગળ આપણે પ્રશ્ન માહિતી આપી છે કે શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5. શાળામાં કીધું એટલે કે આ છોકરા અને છોકરી એમનો ગુણોત્તર 7:5. કુલ વિદ્યાર્થી કેટલા છે? 1200. અને આખી શાળાના છોકરા છોકરીનો ગુણોત્તર 7:5 છે, એટલે કે 7x છોકરા અને 5x છોકરી. તો 7 ને 5 કેટલા થશે? 12x વિદ્યાર્થી થયા, અને એ કેટલા હતા? 1200. તો બંને બાજુથી 12 અને 12 કેન્સલ એટલે કેટલા થશે? 100. તો x બરાબર કેટલા હશે? 100. x 100 મળે તો છોકરા કેટલા? 7 × 100 એટલે 700, અને છોકરી કેટલી? 5 × 100 એટલે 500. આગળ આપણે કીધું છે કે ધોરણ 8માં 2/3 વિદ્યાર્થી છોકરા છે. 8માં ધોરણમાં, ધોરણ 8 ની અંદર 2/3 આટલા શું છે? છોકરા છે. શાળામાં કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં ભણે. ધોરણ 7માં 20% વિદ્યાર્થીઓ ભણે. કુલ વિદ્યાર્થી 1200 હતા અને 1200 ના 20%, તો 1200 × 20/100, 1200 × 20/100. તો 2 0, આ 2 0 કેન્સલ થઈ ગયા, 12 × 2 = 24 એટલે કે 240. તો આટલા વિદ્યાર્થીઓ ધોરણ 7માં ભણે છે, 240. ધોરણ 6 માં છોકરીની સંખ્યા 80, ધોરણ 6માં 80 છોકરીઓ છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થી 360 છે. 8માં ધોરણમાં કુલ કેટલા વિદ્યાર્થી? 360. હવે 360 માંથી 2/3 છોકરા, તો 360 × 2/3, 12 × 36, 120 કેન્સલ, અને 12 × 2 = 24 એટલે કે 240. તો છોકરા કેટલા થઈ ગયા? 240. અને બાકી કેટલા બધા? 360 માંથી 240 એટલે 120 એ છોકરી હશે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા છોકરીની સંખ્યા કરતા 125% છે, એટલે કે જો છોકરી 100 હશે તો છોકરા 125 હશે. આ આપણને માહિતી ખબર નથી કે છોકરા છોકરી કેટલા છે, આપણે હાલ રાઉન્ડ કરી નાખીએ. ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% છે. ધોરણ 9 માં કેટલી છોકરીઓ? તો જેટલી પણ છોકરી છે એના 20% છોકરી છે. કુલ છોકરી શાળામાં ગયેલી 500, એના 20% કરી તો 20/100, 2 0 કેન્સલ, અને 20 × 100, તો 100 છોકરીઓ છે
ધોરણ 9 માં કેટલી છોકરીઓ છે 100 તો છોકરા કેટલા થશે 125 આગળ કીધું છે કે ધોરણ 10 માં 75 છોકરી છે ધોરણ 10 માં છોકરી કેટલી તો 75 ધોરણ 7 માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23:25 ધોરણ 7 માં છોકરા છોકરીનો ગુણોત્તર 23:25 આટલા છોકરા અને આટલી છોકરી તો 23 હવે છોકરા કેટલા છોકરી કેટલી ગણતરી કરવી હોય તો 23 આ છોકરાની ગણતરી થશે અને બંનેનો સરવાળો કરો તો 3 આપી દઉં એટલે 48 અને ગુણ્યા કેટલા કરવાના કુલ સંખ્યા કેટલી 240 તો 240 ને 24 ગુણ્યા 10 લખાશે 24 2 48 અને 2 5 10 23 5 કેટલા 5 3 15 નો 5 વધી 1 115 તો 115 શું હશે છોકરા 115 છોકરા બાકી 240 માંથી 115 બાદ કરીએ એટલે શું હશે છોકરીઓ હશે તો 115 બાદ કરીએ 10 માંથી 5 જાય તો 5 3 માંથી 1 જાય તો 2 અને 2 માંથી 1 જશે 125 છોકરીઓ હશે પહેલો પ્રશ્ન આપણને પૂછે કે ધોરણ 8 માં છોકરાની સંખ્યા ધોરણ 7 માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો 114 નંબરનો પ્રશ્ન કે ધોરણ 8 માં છોકરાની સંખ્યા તો ધોરણ 8 માં છોકરા કેટલા 240 અને ધોરણ 7 માં છોકરીની સંખ્યા ધોરણ 7 માં છોકરી 125 તો 240 અને 125 નો આપણે ગુણોત્તર શોધવાનો તો આને 24 ગુણ્યા 10 અને આને લખાશે 25 5 125 5 2 10 તો 24 2 48 અને નીચે કેટલા આવશે 25 તો 48/25 આવો ઓપ્શન આપણો આપેલો છે એ ઓપ્શન નંબર એ 48/25 પ્રશ્ન નંબર 115 115 માં પ્રશ્ન પૂછે છે ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓ 200 હોય છઠ્ઠા ધોરણમાં કુલ વિદ્યાર્થી કેટલા કીધા 200 એમાં 80 તો છોકરી છે તો બાકી બધા 120 એ કોણ હશે છોકરા ધોરણ 6 7 8 ના કુલ વિદ્યાર્થીની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા હોય તો આપણે કહી દઈએ કે 1200 વિદ્યાર્થી કુલ હતા એના x ટકા વિદ્યાર્થી છે એટલે કે x/100 x ટકા એટલે x/100 એ કેટલા હતો કે ધોરણ 6 7 8 ના વિદ્યાર્થીના સરવાળા છે તો 6 7 8 માં કુલ સંખ્યા કેટલી 300 ને 200 500 500 ને 200 700 700 ને 40 60 100 બીજા એટલે 800 તો આ 800 આ બે 0 આ બે 0 શું થઈ ગયા કેન્સલ તો x બરાબર 800 એટલે 8 ગુણ્યા 100 લખું અને નીચે ભાગ્યા 12 તો આટલે આગળ 4 2 8 અને 4 તરી 12 એટલે 100 દુ 200 ભાગ્યા 3 200 ભાગ્યા 3 કરીએ તો 6 18 આવશે ફરીથી 2 એટલે 6 18 આ જે 6 6 આવશે એટલે 67 બરાબર એટલે કે 66.67 આપણે પૂછ્યું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ટકા હશે 66.67 અને 66.67 આવો કોઈ ઓપ્શન આપણે આપેલો નથી તો ઓપ્શન આપણો આવશે ડી એક પણ નહીં 115 ની અંદર ડી એક પણ નહીં પ્રશ્ન નંબર 116 116 ધોરણ 7 8 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ સોરી 7 8 9 7 8 9 માં છોકરાની સંખ્યાની સરેરાશ તો છોકરા કેટલા 7 8 9 માં 100 ને 200 300 ને 200 સોરી 300 ને 100 400 440 ને આ 15 આને આપી દઉં તો 40 થઈ જશે 40 ને 40 80 એટલે કે 480 છોકરા થાય 480 એને આપણે સરેરાશ શોધવા 3 વડે ભાગી નાખો તો 16 તરી 48 એટલે કે 160 છોકરા સરેરાશ કેટલા મળ્યા 160 અને 6 7 8 ની કુલ છોકરીની સરેરાશ 6 7 8 માં છોકરીની સરેરાશ 6 7 8 છોકરી કેટલી 100 200 આ 20 આને આપી દો એટલે 300 325 325 ની સરેરાશ એટલે ભાગ્યા 3 કરવા પડશે તો સીધા 3 3 આ નહીં કરો તો પણ ચાલશે અને હવે ભાગાકાર કરશું તો પણ ચાલશે બરાબર છે તો આટલે આપણે ભાગાકાર કરી અને આપણા પ્રશ્ન પૂછ્યો છે તફાવત આશરે કેટલો છે તો આપણે ભાગાકાર કરી નાખીએ 325/3 325/3 એકા 3 ઉપરથી આવ્યો 2 ભાગ ના ચાલે તો 0 ઉપરથી 5 3 8 24 એટલે 108 પોઈન્ટ સમથિંગ આવશે 108 પોઈન્ટ સમથિંગ તો 10 માંથી 8 જશે તો 2 5 એટલે કે 52 અને આ 1 માંથી 1 જશે એટલે કે 0 તો લગભગ આપણો 52 આજુબાજુ જવાબ આવે છે 10 માંથી 8 જશે તો 2 બરાબર 3 એકા 3 0 અને 3 8 લગભગ આપણો 52 ની આજુબાજુ જવાબ આવે છે પણ આવો કોઈ ઓપ્શન 51.67 આપેલો છે એટલે આપણે 51.67 લખી શકાય ઓપ્શન નંબર આપણો આવશે બી કે 51.67 કેમ કે આપણને આશરે જવાબ પૂછેલો છે કે તફાવત આશરે કેટલો આવે તો આશરે
51.67 કેમ કે એટલે આપણે પોઈન્ટ પછી સંખ્યા આવતી હતી આપણે પોઈન્ટ પછીની સંખ્યા લખી નથી અને આશરે આપણને મળશે એટલે 51.67 એક ઓપ્શન નંબર આપો બી પ્રશ્ન નંબર 170 ધોરણ 10 માં વિદ્યાર્થીની સંખ્યા 100 હોય હવે ધોરણ 10 માં 100 વિદ્યાર્થી હોય તો ધોરણ 8 ની હવે 100 હોય એમાંથી 75 છોકરી તો બાકી બધા 25 છોકરા હશે ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓનો સંખ્યાના તફાવત કરતા ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો હવે ધોરણ 9 માં કુલ વિદ્યાર્થી જરૂર નથી ચલો તો આપણને કીધું છે ધોરણ 8 ની છોકરી અને ધોરણ 6 ની છોકરીની સંખ્યાનો તફાવત આઠમા અને છઠ્ઠા ધોરણ આઠમું ધોરણ અને છઠ્ઠું ધોરણ છોકરીનો તફાવત કેટલો 120 ને 80 એટલે કે 40 નો તફાવત બીજો આપણને પૂછ્યું છે કે ધોરણ 10 ના અને 9 ના છોકરાનો તફાવત 10 માં અને 9 માં છોકરાનો તફાવત કેટલો તો કે 100 નો તફાવત છે આ બંનેનો તફાવત કેટલો તો 100 અને 40 વચ્ચે હવે કેટલો તફાવત તો કે 60 તો 60 આપણો કોઈ ઓપ્શન આપેલો નથી તો 170 માં આપણો જવાબ આવશે ડી એક પણ નહીં 118 નંબર કે ધોરણ 7 8 9 માં કુલ કેટલા વિદ્યાર્થી 7 8 9 માં તો 7 માં 240 ને 8 અને 9 માં સરવાળો કરી નાખી 100 100 225 તો કેટલા થશે 200 200 400 400 300 700 700 ને આ 60 ને 40 એટલે 800 ને આ 25 બીજા એટલે 825 કુલ વિદ્યાર્થી કેટલા થશે 825 કેટલા 7 8 9 ની અંદર તો 118 ની અંદર ઓપ્શન આપેલો છે સી 118 માં 118 માં ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર 119 સાત ના પ્રથમ 21 ગુણકો ની સરેરાશ કેટલી હશે સાત ના 21 ગુણકો કીધા ગુણક એટલે કે 7 1 7 7 2 14 21 28 આવા 21 સંખ્યા આપણે લેવાની અને એની સરેરાશ શોધવાની તો બધાની જે 7 કોમન આવે હું 7 કોમન કાઢી લઉં અને બાકી બધે આપણે બધાનો સરવાળો ભાગ્યા 21 કરવા પડશે બધાનો સરવાળો ભાગ્યા 21 કોનો કોનો સરવાળો તો કે 7 14 અને 7 14 તો એનો મતલબ કે આપણે 21 ગુણક લેવાના તો 1 2 3 4 5 6 7 21 આ રીતે થશે તો 7 3 21 કેન્સલ થઈ ગયું તો ઉપર સરવાળો કરો તો 1 થી n સંખ્યા સુધીનો સરવાળો કરો એના માટેનું સૂત્ર n+1 ભાગ્યા 2 હતું અને નીચે 3 તો હતા જ તો n ની જગ્યાએ 21 21 વત્તા 1 એટલે કે 22 અને નીચે 3 ગુણ્યા 2 3 સીતા 21 અને 11 2 22 11 સીતા 77 આપણો જવાબ આવશે 119 ની અંદર ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર 120 એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ હવે સમઘન તો સમઘનને કેટલી સપાટી હશે 6 સપાટી 1 2 3 4 અને એક ઉપર અને નીચે હવે જે ટોટલ 6 સપાટી હશે અને દરેક કેવી હશે ચોરસ હશે તો ચોરસનું ક્ષેત્રફળ L² આવી 6 સપાટી છે 6L² અને એનું ક્ષેત્રફળ આપણને આપેલું 1350 તો કે સમઘનની લંબાઈ શોધો દરેક બાજુની દરેક બાજુ સરખી જશે લંબાઈ શોધવી હોય તો L નો વર્ગ 6 ભાગાકારમાં જશે તો 6 2 12 6 2 12 6 5 30 બંને બાજુ વર્ગમૂળ લઈ L = 15 તો લંબાઈ કેટલી મળશે 15 મીટર ઓપ્શન આપણને આપેલો છે બી ઓપ્શન બી પ્રશ્ન નંબર 121 જો વ્યક્તિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વી બરાબર કેટલી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે કેટલા કિલોમીટર તો કે 24 કિલોમીટર ચાલે છે તો 25 મિનિટ મોડો પહોંચે છે મોડો પહોંચે એનો મતલબ કે એને જો ટી સમય લાગતો હશે તો 25 મિનિટ બીજી એક્સ્ટ્રા લાગશે અને જો એની ઝડપ 12 કિમી પ્રતિ કલાક કરી દેવામાં આવે અને અંતર એટલું જ આપે 24 કિલોમીટર તો કેટલો વહેલો પહોંચશે કેટલો સમય વહેલો પહોંચશે આપણને ખ્યાલ નથી તો ટી સમય તો એને લાગશે અને પછી એક્સ સમય વહેલો પહોંચશે એટલે બાદ કરવા પડશે એક્સ મિનિટ આપણે વહેલો પહોંચે સમય ઓછો લાગશે એટલે ટી માંથી એટલે બાદ કરવા પડશે તો આપણે સૂત્ર વી બરાબર શું હતું ડી અપોન ટી હતું તો આટલે જે આપણને સમય આપેલો છે મિનિટમાં આપેલો છે આ જે સમય આપણને ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં આવે તો સમયને આપણે કલાકમાં ફેરવવો પડશે મિનિટમાંથી કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડશે તો અહીં આગળ આપણે વી બરાબર આપણું ડી અપોન ટી સૂત્ર હતું તો વી આપણો કેટલો 8 અને ડી કેટલો 24 અને ટી કેટલો તો કે t+25 અને ભાગ્યા 60 તો 60 ક્યાં જશે ઉપર ગુણાકાર તો આટલે 8 3 24 કેન્સલ થઈ ગયા આ t+25 આ બાજુ ગુણાઈ ગયા આ બાજુ 6 3 18 એટલે કે 120
એસી તો માટે ટી કેટલું મળશે આપણને 180 થી 25 બાદ કરો તો 155 મિનિટ તો ટી આપણને મળી ગયું 155 મિનિટ આપણે શોધવો છે એક્સ કે કેટલો મિનિટ વેલો પહોંચશે એ શોધો તો આટલે આગળ આપણો વી કેટલો આપેલો છે કે 12 ડી કેટલો તો કે 24 અને ટી કેટલો તો કે ટી માઇનસ એક્સ અને ભાગ્યા 60 તો 60 ઉપર જશે તો આટલે 12 2 24 કેન્સલ આ બાજુ જશે તો ટી માઇનસ એક્સ અને 6 2 12 એટલે 120 અહીંયા આગળ ટી માઇનસ હવે એક્સ કેટલો તો એક્સ આપણને સોરી ટી ટી કેટલો આપણો 155 આપેલો મળી ગયો આપણને અને માઇનસ એક્સ બરાબર 120 આ 155 120 આ બાજુ આવશે તો માઇનસ 120 એક્સ આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય 155 અને 120 જશે તો કેટલા વધશે 35 તો એક્સ બરાબર કેટલો 35 મિનિટ વ્યક્તિ વહેલો પહોંચી જશે ઓપ્શન આપણને પ્રશ્ન નંબર 121 ની અંદર ઓપ્શન 135 મિનિટનો કોઈ ઓપ્શન આપેલો નથી આ સોરી એ ઓપ્શન આપેલો છે 35 મિનિટ ની અંદર ઓપ્શન નંબર આપણને એ આપેલો છે પ્રશ્ન નંબર 122 દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લીટરના મિશ્રણમાં એટલે કે દૂધ અને પાણીનું મિશ્રણ આપેલું છે અને એનું મિશ્રણ 3:1 પ્રમાણમાં આપેલું છે અને ટોટલ મિશ્રણ કેટલું છે તો કે 24 લીટર પાણી છે હવે 24 લીટરમાં દૂધ કેટલું પાણી કેટલું તો કે 3:1 4 ભાગ પાડેલા આપણે તો 4×6=24 એટલે કે x આપણને 6 મળશે તો 6×18 18 લીટર દૂધ હશે અને 6×6 એટલે કે 6 લીટર પાણી હશે હવે કીધું કે આપણે 8 લીટર પાણી ઉમેરીએ તો નવા મિશ્રણનું આ દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું હશે હવે 8 લીટર આપણે પાણી ઉમેરીએ તો 8×6=14 લીટર પાણી થઈ જાય અને દૂધ તો એટલા એટલું રાખવાનું 18 લીટર તો હવે ગુણોત્તર કેટલો થાય તો ઉડાડી નાખો 9×2=18 અને 7×2=14 9:7 તો હવે કેટલો રેશિયો હશે 9:7 દૂધ અને પાણીનું પ્રમાણ 9:7 ઓપ્શન નંબર આપણને આપેલો છે સી પ્રશ્ન નંબર 123 ની અંદર એમ અને આર અનુક્રમે રૂપિયા 12,000 અને 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે એમ 12,000 રૂપિયાનું રોકાણ કરે અને આર 15,000 રૂપિયાનું રોકાણ કરે છે અને વ્યવસાય શરૂ કરે ક્યુ કેટલું રોકાણ કરી તેમની સાથે જોડાય હવે ક્યુ વ્યક્તિ આવે એક રોકાણ કરે છે કેટલું રોકાણ કરેનો ઉલ્લેખ નથી કરેલો હાલ તો એક્સ રૂપિયા રોકાણ કરી અને એમની સાથે જોડાય છે તે અનુક્રમે 5, 6 અને 8 વર્ષ સુધી મૂડી રોકાણ કરે છે તો કે આ 5 વર્ષ આ 6 વર્ષ અને આ 8 વર્ષ સુધી શું કરશે મૂડીનું રોકાણ કરશે કુલ નફો 28,382 રૂપિયા ત્રણે ભેગા થઈ નફો કમાય છે જેમાં આર નો ભાગ 11,106 આર છે 11,106 રૂપિયા નફો મેળવે છે તો ક્યુએ કેટલું રોકાણ કર્યું હશે તો એક્સ આપણે શોધવાનું તો અહીં આગળ જો આપણે 1 વર્ષનું રોકાણ ગણીએ તો આ 5 વર્ષ રોકાણ કરે છે એનો મતલબ કે 12×5=60 એક વર્ષ માટે કેટલું રોકાણ કરે છે 60,000 રોકાણ કરે એવું કહી શકાય 15×6=90 તો આ 90,000 નું રોકાણ કરે છે એવું કહી શકાય અને આટલે એક્સ ગુણ્યા 8 એટલે 8x નું રોકાણ કરે છે 8x રૂપિયા એવું કહી શકાય તો આટલે આગળ જોઈએ તો આ જે આર છે એ 90,000 નું રોકાણ કરે છે તો કેટલા રૂપિયા નફો કમાય 11,106 રૂપિયા અને તો આ એમ છે એ 60,000 નું રોકાણ કરે તો કેટલા રૂપિયા નફો કમાય તો એમને મળતો નફો આપણને મળી જાય 60,000 ગુણ્યા 11,106 અને ભાગ્યા કેટલા થશે 90,000 તો આ બધા 0 કેન્સલ થઈ ગયા 4×4 આટલે 3×2=6 અને 3×3=9 અને આપણે 3 વડે ભાગ થયેલા 3×3=9 એટલે 2+1=3 7×21 0×3=6 37,02×2 તો 2×2=4 0×7=14 4+1=3×2=6 7,404 રૂપિયા નફો એમ કમાશે 7,404 રૂપિયા આ આપણો છે નફો આ છે મૂડી આટલું રોકાણ કરે અને આટલા સમય માટે આ ટાઈમ બરાબર આ સમય હવે બીજું કે આની અંદર આપણે એને કેટલો નફો મેળવ્યો આપણે મેળવે ક્યુ કેટલો આ જે ક્યુ છે એ કેટલો નફો મેળવશે તો કુલ નફો કેટલો તો 28,382 આ બંને જણા ભેગા મળીને કેટલો નફો કર્યો તો 11,106 અને 7,404 તો 0,1,5,8,18,510 નો નફો બે જણા ભેગા કરીને કર્યો તો બાકી વધ્યો હશે કોને નફો કર્યો હશે ક્યુ કર્યો હશે એ કેટલો થશે 2, 7, 13 માંથી 5 જાય તો 8 એટલે 9 તો 9 અને 1 માંથી 1 જશે તો કે 98,872 રૂપિયાનો નફો ક્યુએ કર્યો હશે
યુનિટ નો ફોકસ રહેશે 9800 આપણે શું શોધવું છે x શોધવો છે આપણે આથી જે મતલબ નથી આપણે x શોધવો છે જી તો x સુધી જવા માટે કે જો 90000 નું રોકાણ કરે 90000 તો કેટલો નફો કમાય 11106 નો નફો કમાય પણ આ તો કેટલા રૂપિયા રોકાણ કરે x રૂપિયા રોકાણ કરે તો કેટલો નફો કમાય 98 72 તો 98 90000 ગુણ્યા 98 72 અને આ 11106 કે આવશે નીચે ભાગાકારમાં અને x આ બાજુ આવી જશે તો હવે આની અંદર ભાગલા પાડી દો કે 98 72 ના ભાગલા આપણે પાડી 98 72 4 વડે ભાગ ચલાવી દો 4 2 8 4 4 16 તો વધશે 2 ઉપર જશે 7 4 8 30 4 7 28 તો 4 6 24 તો શેષ વધશે 3 અને 4 8 32 એટલે 24 68 × 4 24 68 × 4 આજે એના ભાગ પાડી આપણે 24 68 ના તો 2 વડે ચલાવી 2 એકા 2 2 4 2 3 6 2 4 8 4 વડે સીધો ભાગ ચલાવી દઈએ આપણે 24 68 એનો 4 વડે 4 6 24 4 એકા 4 અને 4 7 28 એટલે 670 એનો મતલબ કે 24 68 આપણે ભાગ પાડ્યા 98 72 ના 98 72 ના ભાગ પડે 4 × 4 × 670 અને ઉપર આ 9000 હાલ આપણે રાખી એવાને 90000 એવાને એવા હવે 11106 ના આપણે ભાગ પાડીએ 11106 ના તો 11106 એના આપણે ભાગ પાડીએ તો 2 વડે ચલાવીએ 2 5 10 2 5 10 2 5 10 અને 2 3 6 55 53 એના ભાગ પરથી 2 ગુણ્યા હવે 55 53 ના ફરીથી 5 3 વડે ભાગ ચાલશે 55 53 તો 3 1 3 2 3 8 24 3 4 12 3 5 15 ચાલશે 3 5 15 અને 3 1 3 18 51 એટલે કે 2 × 3 હજી 18 51 આપણે ફરીથી ભાગ પાડીએ તો 5 1 6 8 9 એટલે કે 3 વડે ચાલશે 3 6 18 0 0 5 3 1 3 2 અને 3 7 1 670 × 3 એટલે કે × 3 અને × 670 તો 670 670 કેન્સલ અને આપણે 2 2 4 કેન્સલ થઈ જશે 3 3 9 આ 9 જતા રહે એટલે 1 આવી જશે અને 4 2 8 તો 4 2 8 અને આ 4 0 લગાવી દઈએ તો 8 ની પાછળ 4 0 એટલે કે 80000 રૂપિયા જે આ ક્યુ હશે એને રોકાણ કેટલું કર્યું છે 80000 તો એવો આપણને કોઈ ઓપ્શન આપેલો નથી તો આપણો જવાબ આવશે ડી એક પણ નહીં 124 નંબરનો પ્રશ્ન છે 124 નંબરનો સોરી 123 નંબરનો પ્રશ્ન અને ઓપ્શન નંબર આપણો આવશે જવાબ ડી એક પણ નહીં ઓપ્શન નંબર ડી પ્રશ્ન નંબર 124 x એક કામ 24 દિવસમાં અને y તે જ કામ 36 દિવસમાં કરે છે કે x કોઈ એક કામ કરે છે 24 દિવસમાં કરે છે y તે જ કામ 36 દિવસમાં કરે છે y એક કામ કેટલા દિવસમાં કરે છે 36 દિવસમાં કરે છે જો x 3 દિવસ કામ કરે x 3 દિવસ કામ કરે અને 3600 રૂપિયા મેળવે તો એક દિવસમાં કેટલું કામ કરશે x 1/24 કામ કરશે પણ આ તો કે 3 દિવસ કામ કરે એટલે કેટલું કરશે 3/24 3/24 એટલે કે 1/8 કામ થશે આટલું કામ કરીને કેટલા રૂપિયા મેળવે તો કે રૂપિયા મેળવે છે 3600 રૂપિયા કેટલા રૂપિયા 3600 રૂપિયા મેળવે છે તથા બાકીનું કામ y પૂરું કરે બાકીનું કામ y પૂરું કરશે તો 1/8 કામ પૂરું કર્યું તો બાકી કેટલું વધ્યું કુલ કામ એક હતું 1/8 કામ કોણે કર્યું x એ કર્યું બાકીનું કામ કોણ કરશે y કરશે કેટલું તો કે 8 1 8 8 1 7/8 7/8 કામ છે એ y ને કરવાનું છે તો y કેટલા રૂપિયા મળશે y ને કેટલા રૂપિયા મળશે તો આપણને ખબર છે કે 1/8 કામ કરવાના કેટલા રૂપિયા મળ્યા 1/8 કામ કરવાના 3600 રૂપિયા મળે છે તો y ને 7/8 કામ કરવું છે તો કેટલા રૂપિયા મળશે તો 3600 આ 7/8 સામે ગુણાકારમાં જશે તો × 7/8 અને 1/8 ભાગાકારમાં આવશે તો ઉલટાઈ જશે 8/1 થઈ જશે 8 8 કેન્સલ તો 3600 × 7 તો 7 6 42 નો બગડો વધી 4
सात तरी एक ने चार पच्चीस जीरो लगाई दो तो पच्चीस हजार बसो रूपया ऑप्शन नंबर आपको आप बी पच्चीस हजार बसो रूपया को मेरा से वाय संकेत अपना टीबीएफ टीबीएफ जे क्यू डीजे આ રીતે તમે લખી નાખો તો એમની અંદર બે ઉમેરો એમ એક બે એટલે ઓ આઈ નો એક ઉમેરો એટલે કે જે સી માં બે ઉમેરો તો કે ઈ આર પછી એક ઉમેરો તો આર પછી કોણ આવશે એસ ઓ પછી બે તો પી અને ક્યુ એટલે કે ક્યુ આવશે બી પછી એક એટલે કે સી અને આઈ પછી બે તો જે કે ओ पछी एक तो के पी एल पछी बे एम अने एन ओ पछी एक तो के पी जी पछी बे तो एच आई अने वाई पछी एक नंबर એટલે કે ઝેડ તો આ સંકેત આપણો બનશે ઓપ્શન નંબર આપણે જોઈએ તો ઓ જે ઈ એસ ઓ જે ઈ એસ આવો કોઈ ઓપ્શન આપેલો નથી તો આપણો જવાબ આવશે ડી એક પણ નહીં તો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો